પણ અમદાવાદમાં શાહપુર દરિયા ફરીથી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે યાસુદ્દીન શેખ આપણી પાસે છે શું કેશો ફરીથી એક વખત કોંગ્રેસે તમને રિપીટ કર્યા છે આ જન સમર્થનનું પરિણામ છે પાર્ટી સર્વે કરાવતી હોય છે અને સર્વેની અંદર હિન્દુ મુસ્લિમ તમામે મારી તરફેણ કરી અને પક્ષે મને ચોથી વખત ટિકિટ આપી છે ત્રણ વખત હું ચૂંટાઈને આવ્યો ને દર વખતે મારી લીડ વધી છે અને આ વખતે તો વીસ હજાર કરતાં વધુ મતોથી હું ચૂંટાવાનો છું અને જે કોરોનાની અંદર મેં કામગીરી કરી હતી લોકો એ ભૂલ્યા નથી અને પક્ષે રાહુલ ગાંધીજી પોતે મને રિયલ કોરોના વોરિયર તરીકે કહીને નવાજ્યા હતા એનું કારણ હતું કે જ્યારે કોરોનાની મહામારી પહેલાં મારો વિસ્તાર સપડાયો હતો અને એ વખતે જેટલી સરકારે માની વાત એટલી સરકાર થ્રુ કામ કરાવ્યું અને સરકારે જ્યાં ના માની ત્યાં નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ કરીને પણ સમગ્ર ગુજરાતની અંદર ખાનગી હોસ્પિટલમાં પચાસ ટકા બેડ ફ્રી અપાવવાના તમામ લોકોને અનાજ મળે રેબેડિશિર ઇન્જેક્શન મળે અને ઓક્સિજનના પ્લાન્ટ થાય એ માટેનો સતત મહેનત અને પ્રયાસો મેં કર્યા અને નામદાર હાઈકોર્ટથી લોકોને ન્યાય આપવામાં સફળ રહ્યો એ મારી પ્રજા જાણે છે શું કહેશો તમે કહો છો કે લીડ વધવાની છે આ વખતે જીતવાના કેટલા ચાન્સીસ છે કારણ કે આ વખતે એમાં એમ પણ મેદાને છે એમઆઈએમની હવા સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ નીકળી ગઈ છે ઔષદુદ્દીન ઓવેશી સાહેબની સભાઓ નિષ્ફળ જઈ રહી છે છેલ્લા દોઢ વર્ષથી લોજિક દ્વારા સમાજને અમે સમજાવવામાં સફળ થયા છે કે ભડકાઉ ભાષણોથી તમે જીતી શકો નહીં અને જ્યાં સુધી તમને ગુજરાતની અંદર હિન્દુ મતદારોનો સાથ સહકાર અને આશીર્વાદ ના મળે અને તમારી છબી જે છે એ સ્વચ્છ ન હોય અને તમામ ધર્મ જાતિનું તમે આદર ના કરો તમે ચૂંટણી જીતી શકો નહીં અને એમાં એમને એક પણ હિન્દુ મત મળવાનું ના હોય તો એમના ઉમેદવાર ક્યાંથી જીતવાના અને એ વાત લોકો સમજી ચૂક્યા છે અને આપણે જોયું કે દાણા સભા પણ ફેલ થઈ ગઈકાલે સુરતની સભા પણ ફેલ થઈ એની પહેલાં જમાલપુર મિર્ઝાપુરમાં ત્રણ દિવસ પહેલાં સુધી આવ્યા હતા ત્યારે એ સભા પણ ફેલ થઈ છે લોકો જે છે એ સમજી ચૂક્યા છે કે હિન્દુ મુસ્લિમના સાહસ સહકાર વગર બે સમાજના સમર્થન વગર તમે તમારો પ્રતિનિધિ ચૂંટી શકો નહીં મુસ્લિમ સમાજ સ્માર્ટ બધાતા છે એ સમજે છે કે ગ્યાસુદ્દીન શેખને જ એક ઉમેદવાર એવો છે કે જેને હિન્દુ સમાજ છેલ્લા ત્રણ ટર્મથી વીસ હજારથી વધુ મત આપતો આવ્યો છે આજે જો હિન્દુ સમાજે મને સમર્થન ના કર્યું હોત તો મારી ત્રણ નહીં પરંતુ એક ટર્મ પણ મારી થઈ ના હોત બિલકુલ તો આતા તા ગ્યાસુદ્દીન શેખ જેવો શાહપુર દરિયાપુરના ધારાસભ્ય પણ છે ને કોંગ્રેસે ફરીથી એક વખત આ બેઠક પર તેને રિપીટ કર્યા છે અને દર વખતે કરતાં આ વખતે પણ લીડ બચશે તેવો ગ્યાસુદ્દીને તેવો દાવો કર્યો છે કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે દીક્ષિત ઠક્કર આરવી ટીવી ન્યૂઝ અમદાવાદ